ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે લખનૌમાં પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયીની યાદમાં 2 દિવસીય અટલ સ્વાસ્થ્ય મેળાનું ઉદઘાટન કર્યું. આ પ્રસંગે ઉપરાષ્ટ્રપતિએ કહ્યું કે અટલ બિહારી વાજપેયીએ લખનૌનું લાંબા સમય સુધી નેતૃત્વ કર્યું છે. ભારતીય વાયુસેના આત્મનિર્ભરતાને પ્રોત્સાહન આપવા માટે નરેન્દ્ર મોદી સરકારના નિર્દેશો તરફ કામ કરી રહી છે, ત્યારે ભારતીય વાયુસેનાએ તાજેતરમાં આયોજિત એરફોર્સ સ્ટેશન શ્રીલંકા ખાતે કવાયત એસ્ટ્રા શક્તિ 2023 દરમિયાન તેની આંતરિક ડિઝાઇન અને વિકસિત SAMAR ડિફેન્સ મિસાઇલ સિસ્ટમના સફળ પરીક્ષણ કર્યું છે. ભૂતાનના રાજા જિગ્મે ખેસર નામગ્યેલ વાંગચુક તેમના રાષ્ટ્રદિવસના ભાષણમાં સૌપ્રથમ ભૂતાન ભારત રેલવે જોડાણ પ્રોજેક્ટ પર ભાર આપ્યો હતો. તેમણે આ પ્રોજેક્ટને સમર્થન આપવા માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ભારત સરકારનો આભાર માન્યો હતો. અયોધ્યામાં 22 જાન્યુઆરી યોજાનાર રામલલ્લાના પ્રાણ પ્રતિષ્ઠાની તૈયારીઓ પૂરજોશમાં. અયોધ્યા પહોંચતા શ્રદ્ધાળુઓની સુવિધા માટે અયોધ્યા શહેરમાં મલ્ટી લેવલ પાર્કિંગ બનાવવામાં આવ્યું છે. આફ્રિકા ખંડમાં આવેલ બેનિનના વિદેશમંત્રી ઓલ શેગુન અજાદી બકરી ભારત સાથે દ્વિપક્ષીય સંબંધોને વધુ મજબૂત કરવા માટે સત્તાવાર મુલાકાતે રવિવારે અહીં પહોંચ્યા હતા. વિદેશ મંત્રાલયના સત્તાવાર પ્રવક્તા અરિંદમ બાગચીએ એક્સપર્ટ ટ્વીટ કરી બેનિનના વિદેશનું સ્વાગત કર્યું હતું. અમેરિકાના ફ્લોરિડામાં ભારે પવન સાથે વરસાદ વરસ્યો. ઇસ્ટ કોસ્ટ તરફ વધી રહેલા તોફાન જેસ્પરને કારણે વીજ કનેક્શન ખોરવાય તેવી શક્યતા. પવનની ઝડપ 40-50 માઇલ પ્રતિ કલાક રહેવાની સંભાવના.